એકેવા ગૌ હતા બો કાળા મે કેવા બનાયવા રૂપાળા હવે રોટલી નહીં થાય કાળી હવે રોટલી થાશે ધોળી તમને કહું આ શું કરો એ ઘઉંમાં પાવડર ભેળવો પણ મોઢે સપડવાનો પાવડર ઘઉંમાં કેમ ભેળવો એ કાલ હું વેલજી કાકાની વાડીએ ગયો ને તે ઈવડા ઈ ઘઉંમાં પાવડર ભેળવતા હતા મને કે અનાજ બગડે નહીં હે ભગવાન ઈ પાવડર અલગ આવે મોઢે સપડવાનો પાવડર નહીં તો હવે હવે હું ઘઉંય બગાડે અને પાવડર ય બગાડે તો કોઈ વાંધો નહીં તોય નાખું હમણાં ઘઉંને હવે ઘઉં થોડા ધોવાય સકલાને નાખ્યાવો ના રે ના પાવડર વાળા ઘઉં સકલા નો નખાયો સકલા ખાઈ ગયા હોય તો કાક થઈ જાય તો આપણે ખાઈ જઈશું હા એમ જ કરી લે હમણાં ઘઉં ધોઈ નાખું પછી આપણે ખાઈ જાહું હું બોલને બે પાસ કેટલા થાય 10 તો હું બધાને 10 કહું તો કોઈ મારું હાસુ નથી માનતું બધા એમ કે 55 થાય 55 નો થાય બે પાસ 25 થાય હવે બે પાસ 25 કેથી થાય 10 થાય 10 નો થાય બે પાસ 25 થાય મને હોય એકડા આવડે હો હું હોય એકડા આવડે સોથામાં 4 વખત નપાસ થઈ હતી ખબર ને તો તમે કઈ નોકરી ન કરતા તમે તે હાથમાં 7 વખત નપાસ થયા હતા સાહેબે ધક્કો મારીને બહાર કાઢ્યા હતા ખબર ને તને કોણે કીધું તમે જ કીધું તું તો પણ પેલા કોક બીજા કોક ને પૂછી લેતો હોય તો તું કેટલા માં ભણે 10 મુ હા તો અમે બે માંથી એકે 10 સુધી ભણ્યા ના અમને થોડી ખબર હોય હું ખોટી જગ્યાએ આવી ગયો હવે તું છે ને ઘઉં ધોઈ નાખજે હું આટો મારતા હું ભોળંદર ની વાડીએ મગજ ખાલી કે નહીં ખ્યો યો બોલો મોઢે સપડવાનો પાવડર ઘઉં માં ભેળવો હાલો ને હબ હાલો ને કા રૂનો હું તમારી વાટે ઊભો કેમ એ વેલા કાકા એ પોપૈયું આપ્યું આપણને બેન ખાવા ક્યાં છે આઈ રહ્યું યો બોલો અવડું છું પોપૈયું હા વેલા કાકા કે તો મેન બકુલ બે ધરાઈને ખાજો હવે હવડા આમતા પપૈયામાં હું એકલોય ન ધરાવ ઈ તો મને ખબર છે પણ વેલા કાકા કે હું બકુલને પૂછીશ એટલે હું તમારી વાટે ઊભો રહ્યો વેલા કાકા એ ખરા છે આવી વસ્તુ ન મોકલાવતા હોય તો હારું બકુલભાઈ કામ કરવી તો હું પપૈયું વેસીન સફરજન ખાવી તો એમ તો કેમ પપૈયું વેસીન સફરજન ખાવા મારા મગજમાં એક પ્લાન છે હું ઓરા આવો યો આ એમ થાય તો કોને વાટ દઉં હાલો 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 મારો માણા ગયો છે ગામમાં સા ગાળવાની ગરણી લેવા હમણે ગરણી લઈને આવે ને એટલે સા પીવી છે જા ભલા દાદા ગરણી આવી ગઈ આ હું લાવ્યો ગરણી કઈ બાપા અલ્યા સા ગાળવાની ગરણી મગાવી હતી તો પાણી ગાળવાની ગરણી લઈને આવ્યો તેવું તમે નહોતું કીધું હો તમે એમ કીધું તું ગરણી લઈ આવી જા હું તું તે તને ખબર તો હતી આપણે સા ગાળવાની ગરણી તૂટી ગયેલી છે એમ તો આપણે પાણી ગાળવાની ગરણી નહોતી મને એમ કે આ ગરણી મગાવી છે હું આ ગરણી મગાવી છે પણ ગામમાં દુકાન છે ને સાની ને આ ગરણી થી સા ગાળે પણ તો કેટલી બધી સા બનાવવાની હોય ને એટલે આ ગરણી થી ગાળવી પડે આપણે તો થોડી સા બનાવવાની હોય પણ આપણે તે પાણી સા બે આ ગરણી થી ગાળશું પહેલા સા ગાળી પછી પાણી ગાળવી તો ગળ્યું ન લાગે પાણી પણ પેલા આપણે પાણી ગાળશું પછી સા ગાળશું તો આ એમ થાય લે તો પછી ઈ બેઠા છે ને ભો દાદા હા બેઠો એ તમારી હાટુ ફળ લાવ્યા શું ફળ લાવ્યા 1 કરોડ ફળ આ હું કરોડ ફળ જો બોલો અવડા મોટા છે તમે કરોડ ફળ નહી જોયું ના ના એ ભો દાદા આ ફળ વિદેશ માં જ મળે માંડ માંડ અમારા હાથમાં આવ્યું કે તમારી હાટુ લાવ્યા પણ મારે શું કરવું ફળ એ 1000 રૂપિયા નું આ ફળ આવે અને આમાંથી હોવા જેટલા તો બી નીકળા ખાવાની મજા આવી જાય પણ બકુલભાઈ ખાવામાં કેવું લાગે એ ખાટું મીઠું તીખું તુરું ગળ્યું બધી ટાઈપ નું લાગે ને આમ જોવો તો પપૈયું ખાતા હોય એવું લાગે ભલે દાદા તો તો લઈ ગયો ખાવાની મજા આવી જાહે ના રે ના હું કાઈ ફળ લેવાનો ના 1000 રૂપિયા નું ફળ છે પણ ખાવા હાટું નથી લેવા તો એ તમારી હાટું બી કરવા લાવ્યા હે હા આમાંથી હોવા બી નીકળે હવે હોવા બી વાડીમાં વાવી દીધા હોય તો હોવા ઝાડવા થાય એટલા કરોડ ફળ કામ હમણાં ભાઈ તો એક ઝાડવે હો ફળ આવે તો હોવા ઝાડવા તમે ફળ તો ગણો કેટલા થાય 10000 ફળ થાય 1000 રૂપિયા લેખે હિસાબ તો કરો હા એટલો બધો હિસાબ કરતા અમને ક્યાં આવડે 10 લાખ થાય એક સીઝન ના ઓહો ભલે દાદા લઈ ગયો ફળ એક સીઝન ના 10 લાખ રૂપિયા આવે અને 12 માસ ચાલુ જ રહે તો ભલે દાદા અહીંયા આવો એ તમારી જીગર ન હાલતી હોય ને તો આપણે બે ભાગમાં ફળ લેવી અને વાડીમાં વાવી દેવું આપણો બેનો હરખો ભાગ બાપા ના રે ના તો હું તને થોડો ભાગમાં રાખું હું 500 વીઘામાં ફળ વાવી દઉં ને એ હારું અલ્લા અલ્લા 1000 રૂપિયા ની 1500 રૂપિયા રાખો હવે તો રાજી ને પણ દાદા હજી 500 વધારી દો ને તો બહુ રાજી થઈ આ લ્યો 500 રૂપિયા બીજા 2000 બસ આવી જો આપણે તમે વાડી વયા જઈ
જાયલા તું થાળી સરી અને તાપડું લેતા જા એક બી એટે પડવું ન દેવે એ હારું ઈયા કેમ ઉભા રહી ગયા બકુલભાઈ જો તો ખરા બોર્ડ માં હું લખ્યું સાવધાન કૂતરાનું ધ્યાન રાખો નક્કી આમ તો ડાગ્યો કૂતરો લાવેલો છે તો જ બોર્ડ માર્યું હોય યો બોલો તો તો એની ઝૂંપડીએ કેમ પગવું બકુલભાઈ કૂતરાની મને બહુ બીક લાગે હો કૂતરો મારી વાહ જોડે જ મારતી તો ભગાય નહીં તો પણ આમે કેમ જાવું એવડા એને પોપૈયું કાપી નાખ્યું છે 2000 પાસા માંગશે તો તું એક કામ કરવી હંતતા જાવી હા એમ કરવી ધ્યાન રાખજો કૂતરો કઈ દેખાતો ના ને ના ના બસ ધીમે ધીમે આવજો ભાઈ હા જોતા રહેજો કઈ કૂતરો આવતો ના ને બકુલભાઈ હું એ જોઉં છું કૂતરો ક્યાંય દેખાતો નથી કેમ હંતાતા આવો શું લેવા આવ્યા કાંઈ લેવા નથી આવ્યા કૂતરાની બીકે હંતાતા આવ્યા તો ઠીક હે અમતા ભાઈ કૂતરો કરતો નથી ને ના ના કરતો નથી કૂતરો ક્યાંય દેખાતો નથી શે ક્યાં કૂતરો એ આમ રહ્યો ઉભે રહ્યો બોલાવું અલે કુ 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 અલે કુ 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 અલે કુ 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 અલે કુ 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 જો બકુલભાઈ લ્યો બોલો આ કૂતરો હા બોલો લ્યો ઉંદેડા જવડો કૂતરો છે આનથી તો ઉંદેડાય ન બીવે અને તમે બોર્ડ તો મોટું જબરું માર્યું પણ બકુલભાઈ કૂતરાથી બસવા માટેનું બોર્ડ નથી કૂતરાને બસાવવા માટે બોર્ડ મારેલું છે એટલે કોઈ કૂતરા ઉપર પગ ન દઈ દે ને હા એ હાસું હોય તમારું મમરાભાઈ નકર કૂતરા ઉપર પગ દઈ દીધો તો કૂતરો હેરાન થઈ જાય તો પણ અમથાભાઈ કૂતરો અવડો છે તો બોર્ડમાં ડાઘ્યો કૂતરો હું કામ દોર્યો એ મેં કૂતરો દોરેવો નથી બોર્ડ હું તૈયાર લાવ્યો પણ કૂતરો લાવ્યા હું કામ એ મારે હથવારો થાય ને હા એ હસો તમે જો કરોડ ફળ કાપું છું આમાંથી બી નીકળે ને એટલે 500 વીઘામાં વાવી દેવા છે પછી આખી વાડીમાં એકલા કરોડ ફળ કાલ્યા હા પણ ભોળા દાદા પછી મારો પગાર વધારે દેવો પડશે હો હા તારું દરરોજ 1 કરોડ ફળ તારું હે તો મારે 30 દિના 30000 રૂપિયા થાહે હા એલા આમાં તો બી માં નીકળ્યો હરખું જોવા બી હશે તે ના ના ઓલા તો કહેતા હતા ને હો બી નીકળશે પણ એક કઈ બી ના તો લાવો તો શાક વાગ્યો તો મને સાચતો ઈવડા એ કહેતા હતા તીખું ખાટું ગળ્યું કેવું લાગે એ તો હું સાખી જો હે તો પોપૈયું ખાતા હોય એવું લાગે લાય તો હું સાખું ના લે પોપૈયું છે હું તો ઓલા તમને 2000 માં શેતરી ગયા મારું નામ જમરૂખ છે એટલે તું એમ કે ને તો પણ હરખું કે ને તો પણ તું હરખું કે ને એક કામ કરવી તારા ડબ્બામાં શું છે તું કે મારા ડબ્બામાં શું છે હું કહું મારા ડબ્બામાં બિસ્કિટ છે તો મારા ડબ્બામાં પાણી છે પાણીની બિસ્કિટ ખાવી બોલા દાદા હા કે હા કાકા જમરૂખ કાકા બેઠા એને પૂછી જોવો ને એ લા બકુડો ને મમરા ને જોયા અમે હું તારા નોકર છે તેની ધ્યાન રાખવી ઓય બાપા હરખું કે ને ઓ બાપા ન સરખું કેવું લે પણ ખબર હોય તો કયો ને ઓય બાપા નઈ કેવું લે તેડી પૈસા ઉછીને લેવા આવ્યા તે ના પડી કા પણ એમી ક્યાં પૈસા ઉછીના લેવા આવ્યા એમી તો મમરા ભાઈ ને બકુલ ભાઈ ને ગોચવી અમને ખબર છે અમથાન વાડીએ છે તોય ન કેવું લે ભલા દાદા આપણને ખબર પડી ગઈ એવડા અમથા ની વાડીએ છે હાલો હાલ 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 ઓ બાપા હું લેવા કહી દીધું પણ ધીમે ધીમે ધોલ માં ને પાણી ઢોળા જશે બિસ્કિટ સાની આરે ખાવું એ હારું મમરા ભાઈ હા આમ જવો તો હે ભલા દાદા ની ક્યાં માણી પાવે આપણને ગોતવા આવતા છે હા ઉભા રહો હું જાવ દોહાને ને વાડી ની બહાર કાઢી મેકું એ ના ના ઉભા રહો ઉભા રહી ગયા ઈવડાઈ ઓલે દાદા આમ તો કૂતરો લાવ્યો ક્યાં છે જોવો ને અહીંયા બોર્ડ માર્યું એટલે હા તો હવે કેમ જાહુ બકુલભાઈ ને મમરાભાઈ પાસે જા તું બોલાય એ બેને જા ના રે ના મને તો કૂતરાની બહુ બીક લાગે હું નહીં જાઉં તમે જાઓ ના રે ના મને કૂતરો કરડી ગયો હોય તો પણ હું કરશું ઉભો રે એક કામ કરું આઈથી હાથ કરી લઉં તો એમ હાથ કરશો તો એ બે થોડા આવશે તમારા 2000 રૂપિયા લઈને ગયેલા છે તો પણ હું કરશું એક કામ કરો
એને હાથ કરીને કયો એટલે આ બી કેમ સોપવાના એ અમને શીખવાડો એમ તમને દાડી આપશો આ એમ થાય લે એ બકુડા મમરા ભાઈ એ અહીંયા આવો ઓલા બી કેમ સોપવાના એ અમને શીખવાડો હું તમને બેને 500 500 રૂપિયા દાડી આપીશ હવે એ આવશે હાલો આપણે આપણી વાડી વ્યા દેવી હાલે એ મમરા ભાઈ હા પોપૈયામાંથી હો બી નીકળ્યા છે તો આપણને બેન બોલાવતા હોય ને બી સોપા હાલો હાલો તો જાય પાછો મેળ પડે એમ છે હાલો હાલો 5000 રૂપિયા લઈ આવી હાય સમજાણું નહીં ભડજા ઓલા આવ્યા આ તો તું તૈયારી મારે છે એ હારો લાવો ફળા દાદા 500 500 રૂપિયા અને કરોડ ફળના બી હું મમરા ભાઈ હમણાં સોંપી દઈ કા મમરા ભાઈ હા જાયલા કરોડ ફળના બી લેતા તો ઓલા દાદા હવે તો તમે માલા માલ થઈ જાવ ને અરે હું એકલો માલા માલ નહીં થઈ જાવ તમે માલા માલ થઈ જાવ ભોળા દાદા તમ તક તમે રડો ને એટલે અમારી તો આંખ્યો ટાઢી છે કામ અમારા ભાઈ તો હું જા ભોળા દાદા હે લાકડી હું કામ લેવા એમે આચે ખાડા કરીને સોપી દે હું પણ મી ખાડા કરતા જાઉં અને તમે બી સોપ્યો આ તો એમ કરશો કામ અમારા ભાઈ હા ઓય બાપા ઓય બાપા ઓય બાપા પર તો કાઉ કામ મારો હવે ઈ ક્યાં કરોડ ફળ તું કોપી હો તું પાગલ મોરે ભાઈ ઓય બાપા ઓય બાપા ભલેન લઈ આવી ગયા આજ આપણે બે બે ધોકા તો આંટી ગયા બાપા પણ 2000 રૂપિયા લઈ જઈ